हेलो स्टूडेंट्स, केम छो बधा? मजा माने? तो आज आपणे भणीशुं इंग्लिश। तो सौ प्रथम बधाए इंग्लिशनो लीथो काढी लेशे अने तेमां पेज नंबर आज आपणे करीशुं पेज नंबर 37। कयो पेज काढवानुं छे? तो के 37 नंबरनुं। गया लेक्चरमां आपणे 36 नंबरनुं कर्युं पेज। એમાં આપણે શું કર્યું? તો કે આપેલા અક્ષરની પછીનો અક્ષર લખો, એવું આપણે ગયા લેક્ચરમાં કરેલું। અને આજે આપણે કરીશું કે આપેલા અક્ષરની પહેલાનો અક્ષર લખો। ગયા લેક્ચરમાં આપણે પછીનો અક્ષર, મતલબ કે અહીંયા ક્યુ આપેલો હતો અને ક્યુ પછી શું આવે? આર। તો આપણે લખતા હતા કે પછીનો અક્ષર, મતલબ કે જે અક્ષર આવતો હોય એ લખતા હતા। અને આજે આપણે એવું કરવાનું છે કે પહેલાનો અક્ષર, મતલબ કે અહીંયા જો આપણને એમ બી આર એ બધા આપેલા છે અને એમની પહેલાં જે અક્ષર આવતો હોય એ આપણે લખવાનું છે। તો ચલો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલાં આપણને આપેલ છે આર। શું આપેલ છે? આર। તો આરની પહેલા કયો શબ્દ આવે? એબીસીડી આપણે યાદ જ છે બધાને। પહેલાં એ જોવાનું કે જે શબ્દ છે, આપેલો અક્ષર છે, એ કેપિટલ છે કે સ્મોલ છે। જો પહેલી એબીસીડીમાં હોય તો આગળનો અક્ષર પણ પહેલી એબીસીડીમાં લખવાનો, અને સ્મોલ લેટર્સમાં હોય તો બીજી એબીસીડીમાં। તો આપણે જોઈએ તો આર છે એ પહેલી એબીસીડીમાં આર લખેલો છે। તો આપણે એમની પહેલાં આવે, આરની પહેલાં શું આવે? ક્યુ। શું આવે? ક્યુ। તો અહીંયા આપણે પહેલી એબીસીડીમાં ક્યુ શું લખવાનું છે? ક્યુ, આરની પહેલાં આવશે ક્યુ। હવે આપણે એમની બાજુમાં જોઈએ તો એમ શું આપેલ છે? એમ। હવે એમ છે એ કેપિટલ છે કે સ્મોલ છે? તો કે સ્મોલ, બીજી એબીસીડીનો એમ લખેલો છે। તો આપણે બીજી એબીસીડીમાં જ, મતલબ કે સ્મોલ લેટરમાં એમની પહેલાંનો લેટર શું આવશે? તો કે એલ। એમની પહેલાં શું આવે? એલ। તો અહીંયા બધા લખી લેશે એલ। અને પછી બાજુમાં જોઈએ તો શું લખેલું છે? બી। શું આપેલું છે? બી। તો એ તો તમને બધાને ફટાફટ આવડી જશે કે બીની પહેલાં શું આવે? એ। શું આવશે? એ। બી છે એ પહેલી એબીસીડીમાં, કે મતલબ કે કેપિટલ લેટર્સમાં છે, તો આપણે એ છે એ પણ કેપિટલ જ લખવાનો છે। તો આ રીતના બધા એ લખી લેશે। અને હવે એમની નીચેની લાઈન આપણે જોઈએ તો શું છે આપેલ? તો કે કે। શું લખેલું છે? કે। અને એ પણ કેવો છે? તો કે સ્મોલ, મતલબ કે બીજી એબીસીડીમાં। તો કે બીજી એબીસીડીમાં આપેલો છે, તો એમની પહેલાંનો વર્ડ, એમની પહેલાંનો જે અક્ષર આવશે એ આવશે જે। કેની પહેલાં શું આવે? જે। અને જે છે એ આપણે કેવો લખવાનો છે? સ્મોલ। તો આ રીતના બીજી એબીસીડીનો જે લખી લેશે બધા। અને ત્યાર પછી એમની બાજુમાં આપણે જોઈએ તો એસ શું આપેલ છે? એસ, પહેલી એબીસીડીનો એસ। તો એસની પહેલાં આવશે આર। એસની પહેલાં કયો શબ્દ આવે? આર। તો એસ પહેલી એબીસીડીમાં છે, તો આપણે અહીંયા આર પણ આ રીતના કેપિટલ, મતલબ કે પહેલી એબીસીડીનો આર લખવાનો છે। તો આ રીતના બધા આર લખી લેશે। અને હવે બાજુમાં જોઈએ આપણે તો શું આપેલ છે? ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા। જે ઝેડ છે એ સ્મોલ લેટર્સમાં છે,
तो जेड नी पहला आवशे वाय, शू आवशे वाय, तो ए पण स्मोल लेटर्स में ज वाय लखवानो छे। तो बधा आ रीतना वाय लखी लेशे, जेड नी पहला आवशे वाय। अने हवे आपणे एमनी नीचेनी लाइन जोईए तो शू आपेल छे बाळको, तो के सी, शू आपेल छे पेली एबीसीडी नो सी। तो सी नी पहला शू आवे, तो के बी आवे, शू आवे बी, तो बी छे ए पण आपणे पेली एबीसीडी मां लखीशू। तो बधा आ रीतना बी लखी लेशे, सी नी पहला आवे बी। अने हवे बाजू में छे जी, शू छे जी, कैपिटल छे के स्मोल, तो के स्मोल लेटर्स में छे। तो जी नी पहला आवशे एफ, शू आवशे एफ, तो ए पण आपणे आ रीतना स्मोल लेटर्स में एफ लखवानो छे, कारण के जी छे ए बीजी एबीसीडी में छे, एटले एफ छे ए पण आपणे बीजी एबीसीडी में लखवाना छे। અને હવે એમની બાજુમાં છે યુ, શું આપેલું છે યુ, કેપિટલ છે કે સ્મોલ, તો કે સ્મોલ યુ છે, તો યુની પહેલાં આવે ટી, શું આવે ટી, તો ટી છે એ પણ આપણે આ રીતના સ્મોલમાં જ લખવાનું છે। તો બધા આ રીતના ટી લખી લેશે, યુની પહેલાં શું આવે ટી। અને હવે એમની નીચેની લાઈન આપણે જોઈએ તો શું છે બાળકો, તો કે ક્યુ, શું આપેલ છે ક્યુ, તો ક્યુની પહેલાં આવશે પી, ક્યુ છે એ બીજી એબીસીડીમાં છે, તો પી છે એ પણ આપણે બીજી એબીસીડીમાં જ લખીશું। તો અહીંયા બધા લખી લેશે પી, ક્યુની પહેલાં શું આવે પી। અને હવે બાજુમાં એફ, શું આપેલ છે એફ, કેપિટલ છે કે સ્મોલ, તો કે સ્મોલ એફ છે, તો એફની પહેલાં શું આવશે ઈ, એફની પહેલાં કયો લેટર્સ આવે ઈ, તો બીજી એ બી સી ડી નો ઈ આ રીતના બધા લખી લેશે। અને હવે એમની બાજુમાં આપણે જોઈએ તો આપેલ છે એન, શું લખેલું છે એન, પહેલી એબીસીડીમાં કે બીજી એબીસીડીમાં, તો કે પહેલી એબીસીડીનો એન લખેલો છે, તો એનની પહેલાં કયો વર્ડ આવે, તો કે એમ આવે, શું આવે એમ, તો પહેલી એબીસીડીમાં આ રીતના બધાએ એમ લખવાનો છે, એની પહેલા આવશે એમ। અને હવે આપણે નીચેની લાઈન જોઈએ તો શું છે બાળકો, તો કે ઓ છે, શું આપેલ છે ઓ, સ્મોલ છે કે કેપિટલ, તો કે સ્મોલ ઓ છે, તો ઓની પહેલા કયો વર્ડ આવશે એન, શું આવશે એન, તો બધા બીજી એબીસીડીનો એન લખી લેશે, આ રીતના બધાએ એન લખવાનો છે, ઓની પહેલાં આવશે એન। અને હવે એમની બાજુમાં આપણે જોઈએ તો શું છે વાય, શું આપેલ છે વાય, કેપિટલ છે કે સ્મોલ, તો કે સ્મોલ વાય છે, તો વાયની પહેલાં કયો શબ્દ આવે, તો કે એક્સ, કયો વર્ડ આવે એક્સ, તો બધા આ રીતના એક્સ લખી લેશે। અને હવે બાજુમાં જોઈએ તો શું આપેલું છે ડબલ્યુ, શું આપેલ છે ડબલ્યુ, તો ડબલ્યુની પહેલાં શું આવે, તો કે વી, શું આવે ડબલ્યુની પહેલાં વી,
डबल्यू पहली एबीसीडी में छे तो वी पण आपणे कैपिटल ज लखवानो छे, तो आ रीतना बधा वी लखी लेशे। अने हवे एमनी नीचेनी लाइन आपणे जोईए, छेल्ली लाइन छे तो शू आपेल छे डी, શું આપેલું છે ડી પેલી એબીસીડીમાં છે કે બીજી એબીસીડીમાં, તો કે પેલી એબીસીડીનો ડી છે, તો ડીની પહેલાં કયો વર્ડ આવે તો કે સી આવે, તો પેલી એબીસીડીનો આ રીતના બધાએ સી લખવાનો છે। અને સી લખાઈ જાય પછી બાજુમાં જોઈએ તો શું આપેલ છે પી, શું લખેલું છે પી, કેપિટલ છે કે સ્મોલ, તો કે સ્મોલ છે, બીજી એબીસીડીનો પી છે, તો પીની પહેલાંનો વર્ડ કયો આવશે ઓ, પીની પહેલાં કયો વર્ડ આવે ઓ, તો અહીંયા બધા લખી લેશે ઓ। અને હવે છેલ્લે આપણે જોઈએ તો શું છે બાળકો જે, શું છે જે, કેપિટલ છે કે સ્મોલ, તો કે કેપિટલ મતલબ કે પેલી એબીસીડીનો જે આપેલ છે, તો જેની પહેલાં કયો શબ્દ આવે, જેની પહેલાંનો કયો અક્ષર આવે, તો કે આઈ આવે, શું આવે આઈ, જે પેલી એબીસીડીમાં છે એટલે આપણે આઈ પણ પેલી એબીસીડીમાં જ લખવાનો છે, તો બધા આ રીતના આઈ લખી લેશે। અને અહીંયા આપણું પેજ કમ્પ્લીટ 32 નંબરનું પેજ પૂરું થાય છે। હવે તમારે બધાએ શું કરવાનું છે ઘરે હોમવર્કમાં, તો કે આ રીતના ઉપર પહેલાં સૂચના લખી લેવાની કે આપેલા અક્ષરની પહેલાંનો અક્ષર લખો, અને પછી શું કરવાનું આર લખી લેવાનો, આગળ જગ્યા છોડી દેવાની આ રીતના, જુઓ અહીંયા આર લખવાનો અને આગળ આ રીતના જગ્યા છોડવાની, પછી અહીંયા કે લખો તો આગળ જગ્યા છોડી દેવાની, જો પહેલી એબીસીડીમાં હોય તો આગળનો વર્ડ પહેલી એબીસીડીમાં, બીજી એબીસીડીમાં હોય વર્ડ તો આગળનો જે શબ્દ આવે એ પણ બીજી એબીસીડીમાં લખવાનો। આ રીતના અહીંયા પેજ ઉપર જેટલા એબીસીડીના જેટલા અક્ષરો આપેલા છે એ બધા તમારે લખવાના છે। ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, થેન્ક યુ।